ચાલો બાળ મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાન પૂરીશું. સામાન્ય જ્ઞાન તમે પ્રથમ સત્રમાં લીધેલી છે, પરંતુ આપણે પૂરીલી નથી. હવે આ સત્રમાં આપણે બંને સત્રની સાથે સામાન્ય જ્ઞાન પૂરીશું. તમારે તમારી પાસે ન હોય તો આ રીતની નવની સામાન્ય જ્ઞાન લઈ લેવાની છે. હવે જોઈએ તેમાં પાઠ પેલો. પાઠ પેલો છે વિવિધ પાંદડા અને તેમના આકારો. જો દરેક વૃક્ષ હોય એને પાનના આકારો, દરેક વૃક્ષના પાનના આકારો કેવા હોય તો કે અલગ અલગ હોય, અને સાઇઝમાં પણ નાના અને મોટા આપણને જોવા મળે છે. અહીં છે કેટલાક વૃક્ષોના પાંદડાના ચિત્રો તમને અહીં આપેલા છે. દરેક ચિત્ર ઓળખી તે પાંદડું જે વૃક્ષનું છે તે વૃક્ષનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. અહીં તમને વૃક્ષોના નામ આપેલા છે. હવે પેલું પાન છે એ શેનું છે? તો કેળનું. અહીંનું બીજા નંબરનું પાન છે તે છે પપૈયાનું. ત્રીજા નંબરનું પાનનું ચિત્ર છે તે શેનું છે? વડનું. ચોથા નંબરનું પાનનું ચિત્ર છે પીપળો. અહીં આ પાન છે એ કયા વૃક્ષનું છે? તો લીમડો. આ પાન છે તે છે આંબો. આંબાના વૃક્ષનું આ પાન છે. હવે આ પાન છે તે છે નાળિયેરીનું. અને અહીં આપેલું પાન છે આસોપાલવનું. તમારે અહીં આ રીતે લખી લેવાનું છે. હવે અહીં આપેલું છે કે શું તમે જાણો છો કે ભારતમાં ઘણી જગ્યાએ કેળના પાંદડામાં ખોરાક પીરસવામાં આવે છે. એ લોકો થાળીનો ઉપયોગ નથી કરતા, પરંતુ કેળના પાંદડામાં જ ખોરાક પીરસવામાં આવે છે અને કેળના પાંદડામાં જ જમે છે. હવે જોઈએ પાઠ બીજો, જેનું નામ છે સંદેશા વ્યવહારના સાધનો. અહીં સંદેશા વ્યવહારના કેટલાક સાધનોના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી સંદેશા વ્યવહારના સાધનનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. અહીં તમને કેટલાક ચિત્રો આપેલા છે જેની મદદથી આપણે મેસેજ એકબીજાને મોકલી શકીએ, જેને કહેવાય સંદેશા વ્યવહારના સાધનો. તો તમને આપેલા છે ફેક્સ, પછી છે ટ્રાન્ઝિસ્ટર રેડિયો, મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, સામયિક એટલે કે પેપર, પછી સમાચારપત્ર, ટેલિફોન, ટેલિવિઝન, પોસ્ટકાર્ડ અને ઉપગ્રહ. હવે જુઓ આને શું કહેવાય? તો ટેલિફોન. ઘણાની ઘરે હજી પણ આવો ટેલિફોન હશે. આને તો તમે બધા ઓળખતા જ હશો. એને કહેવાય મોબાઈલ. હવે તમારે અહીં લખવાનું છે આ ચિત્રનું નામ ટેલિવિઝન, જેને આપણે ટીવી કહીએ છીએ. હવે આ છે ટ્રાન્ઝિસ્ટર રેડિયો. અને શું કહેવાય? ટ્રાન્ઝિસ્ટર રેડિયો. હવેનું પાંચમું ચિત્ર છે તે છે કમ્પ્યુટરનું. અહીંનું આ છઠ્ઠું ચિત્ર છે તે છે ઉપગ્રહનું. પછીનું સાતમું ચિત્ર છે ફેક્સ. અને શું કહેવાય? ફેક્સ. આ ચિત્ર છે પોસ્ટ કાર્ડનું. હવેનું નવમું ચિત્ર છે સમાચાર પત્ર, જેને આપણે છાપું કહીએ છીએ, ન્યૂઝપેપર. અને આ છે સામયિક અથવા તો મેગેઝિન, જે આવી બુક જેવું આવે છે. તો આ રીતે તમારે બધા ચિત્રની પાસે સરસ અક્ષરે તેના નામ લખી લેવાના છે. હવે જોઈએ રમતના
साधनों। तो बाळ मित्रों तमने बधाने રમતોનો તો શોખ જ છે અને તમે આ બધા સાધનોને ઓળખતા પણ હશો। અહીંયા કેટલીક રમતોના સાધનોના ચિત્રો આપેલા છે। દરેક ચિત્ર ઓળખી તેની સાથે સંબંધિત રમતનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો। અહીં આપેલા છે બોક્સિંગ, ક્રિકેટ, બિલિયર્ડ્સ, પછી છે લોન ટેનિસ, હોકી, બાસ્કેટબોલ, વોલીબોલ, ટેબલ ટેનિસ, ફૂટબોલ અને બેડમિન્ટન। હવે પેલું ચિત્ર શેનું છે? તો હોકી। આ સ્ટમ્પ અને બેટ આપેલા છે સેના માટે હોય? ક્રિકેટ। હવે ત્રીજું ચિત્ર છે તે રેકેટનું છે, ફૂલ રેકેટ છે, તો તેમાં વપરાય? કઈ રમતમાં ઉપયોગ થાય? બેડમિન્ટન। પછી આને આપણે કહેશું વોલીબોલ। પાંચમું ચિત્ર છે તે રમત કઈ કહેવાય? તો બિલિયર્ડ્સ। છઠ્ઠું ચિત્ર બોક્સિંગ। સાતમું ચિત્ર છે તે છે બાસ્કેટબોલનું। આઠમું ચિત્ર છે ફૂટબોલનું। હવે નવમું ચિત્ર શેનું છે? તો કે ટેબલ ટેનિસનું। અને અહીં બોલ અને રેકેટ આપેલું છે, આ લોન ટેનિસની રમત હોય તેમાં ઉપયોગ થાય છે। તો બાળમિત્રો આ હતા આપણા રમતના સાધનો। એની સામે રમતના સાધનોની સામે તમે રમતનું નામ સરસ અક્ષરે લખી લેજો। હવે છે પાઠ ચાર, આપણા તોલમાં। તમે તમારા પિતા સાથે અથવા તો મમ્મી સાથે તમે ખરીદી કરવા જતા જશો અને તમે આવા વજન કાંટા જોયા પણ હશે। જો અહીં આપેલા વજન કાંટા છે જેમાં અંકવાળો ડિજિટલ વજન કાંટો, અહીં તમને બે કાંટા આપેલા છે જેમાં આ વજન કાંટો હોય તેની કેપેસિટી વધારે હોય, એટલે કે એની ઉપર વધુ વજન થઈ શકે, અને આ વજન કાંટો હોય તેની ઉપર 20 કિલો સુધીનો જ વજન થઈ શકે। અહીં આપેલો છે યાંત્રિક મિકેનિકલ વજન કાંટો, આવો વજન કાંટો પણ તમે ઘણી જગ્યાએ જોયો હશે, જેને કહેવાય યાંત્રિક મિકેનિકલ વજન કાંટો। હવે છે વજનિયા, વજન કરવા માટે વજનિયા તો જોઈએ જ। જો વજનિયા જે આપણે વજન કરતા હોય તેના એક બાજુ આવું વજનિયું મૂકેલું હોય અને બીજી બાજુ વસ્તુ એટલા માપની આપણને આવે, આ વજનિયું છે 50 ગ્રામનું, એ જ રીતે આ વજનિયું 100 ગ્રામનું, એ જ રીતે આ વજનિયું છે 200 ગ્રામનું, અને અહીં જ આપેલું વજનિયું 500 ગ્રામનું, એના પછી 1 કિલોગ્રામ, 2 કિલોગ્રામ, 5 કિલોગ્રામ અને 10 કિલોગ્રામ, આટલા માપના વજનિયા હોય છે। હવે માપ્યા, આપણે કોઈ પણ પ્રવાહી વસ્તુ લઈએ તો તેના આ રીતે માપ્યા દ્વારા તેનું આપણને માપ કરીને આપે છે। તમે આવા માપ્યા દૂધની ડેરીએ જોયા હશે, અહીં જોવો તો આ 50 મિલીનું છે, જે ભરીને કોઈ બીજા વાસણમાં નાખે તો 50 મિલીનું માપ આવે છે। આ માપ્યું છે 100 મિલીનું, 200 મિલી, 500 મિલી, 1 લિટર અને 2 લિટર, આ રીતના માપ્યા આવે છે। હવે અહીં તમને કોષ્ટક આપેલું છે તે જુઓ। 10 મિલીગ્રામ બરાબર 1 સેન્ટીગ્રામ અને 100 સેન્ટીગ્રામ બરાબર 1 ગ્રામ, એવી જ રીતે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ અને 100 કિલોગ્રામ બરાબર 1 ક્વિન્ટલ, 1000 કિલોગ્રામ બરાબર 1 મેટ્રિક ટન અને 1000 મિલીલીટર બરાબર 1 લિટર, આ તમારે કાયમી માટે યાદ રાખવાનું છે। આ કોષ્ટક આજે હોમવર્કમાં 2 વખત લખી નાખવાનું છે અને પાકું પણ કરી નાખવાનું છે। હવે જોઈએ એનું સ્વાધ્યાય।
એમાં ખાલી જગ્યા આપેલી છે 1 લીટર બરાબર ખાલી જગ્યા મિલી લીટર તો આવશે 1000. એવી રીતે 5 લીટર બરાબર 5000 મિલી લીટર, 1 સેન્ટીગ્રામ બરાબર 10 મિલીગ્રામ. હમણાં આપણે ઉપર કોષ્ટકમાં જોયું તો 1 સેન્ટીગ્રામ બરાબર 10 મિલીગ્રામ હોય તો 4 સેન્ટીગ્રામ બરાબર 40 મિલીગ્રામ, 1 ગ્રામ બરાબર 100 સેન્ટીગ્રામ જે પણ ઉપર આપણે જોયું, 1 ગ્રામ બરાબર 100 સેન્ટીગ્રામ તો 7 ગ્રામ બરાબર 700 સેન્ટીગ્રામ. હવે છે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ તો 6 કિલોગ્રામ બરાબર 6000 ગ્રામ. આ તો તમને આવડશે. 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ તો 8 ક્વિન્ટલ બરાબર 800 કિલોગ્રામ. હવે છે 1 મેટ્રિક ટન બરાબર 1000 કિલોગ્રામ તો 9 મેટ્રિક ટન બરાબર 9000 કિલોગ્રામ. કદમાં દૂધ, કેરોસીન અને પેટ્રોલ શેમાં મળે તો કે લીટર અથવા તો મિલીમાં મળે છે. એવી રીતે વજનમાં ખાંડ, ગોળ અને ચા શેમાં મળે તો કે કિલોગ્રામ અથવા તો ગ્રામમાં મળે છે. અને વજનમાં સોના ચાંદીના દાગીના હોય તે ગ્રામમાં મળે અથવા તો મિલીગ્રામમાં મળે. અહીં લખેલું છે મી પછી ડોટ અને ગ્રા એટલે મિલીગ્રામ. હવે બાળ મિત્રો, તમારે આજે આ પાઠ 4 પેજ નંબર 7 સુધી વિડીયોની સાથે સમજી લેવાનું છે અને પૂર્ણ કરી લેવાનું છે. થેન્ક યુ.